સ્પામાં ખોટા કામ થાય છે, અમે બધું પ્રેસમાં છાપી દઈશું, નહીતર 2 લાખ રૂપિયા આપોની બળજબરી પૂર્વક ખંડણી માંગતા પત્રકારોને સમા પોલીસે ઝડપી પાડ્યા હતા. ગુનામાં સંડોવાયેલા વધુ એક પત્રકાર ફરાર થઈ ગયો હતો, જ્યારે એક પત્રકારને કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર સમા સાવલી રોડ ઉપર આવેલ લોટસ ઓરા કોમ્પ્લેક્ષમાં ફિલિંગ સ્પા મસાજના મેનેજર રીતુબેન લક્ષ્મીકાંત પંડિત, રહેવાસી B40 લક્ષ્મીનારાયણ સોસાયટી માણેજા તથા અન્ય સ્ટાફ 12મીના રોજ બપોરે હાજર હતો. એકાએક દશી આવેલા 4 ઈસમોએ મસાજ પાર્લરને અંદરથી બંધ કરીને રૂમમાં ચેકિંગ કરવા લાગ્યા હતા. મેનેજર ઓળખાણ માંગતા જ ઈસમોએ દૂરથી આઈ કાર્ડ બતાવીને પ્રેસવાળા હોવાનું જણાવ્યું હતું. સ્પામાં ખરાબ કામ ચાલે છે, તમારા માલિકને અત્યારે જ અહીં બોલાવો. ફફડી ઉઠેલી મેનેજરે તુરત જ સ્પાના માલિક કુંજવંતીબેન બદનસિંહ નાગર, રહેવાસી 402 વિશ્વાસ હાઉસિંગ સોસાયટી LP શવાની માર્ગ પાસે અડાજણ સુરત મોબાઈલ દ્વારા પત્રકારોને વાત કરાવતા જ સ્પામાં છોકરીઓ ખોટા કામ કરે છે, પ્રેસમાં છાપી દઈશું, નહીતર 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો સ્પાની છોકરીઓ સાથે તમારા વિરુદ્ધનો વિડીયો બનાવીશું, આવો વિડીયો બનાવવા દેશો તો જ તમારી છોકરીઓને જવા દઈશું ની ધમકી આપી હતી. 2 લાખનો તોડ પાડવાના ઈરાદે જ ગયેલા પત્રકારો બેફામ ગાળો બોલતા હતા. ફફડી ઉઠેલી મેનેજરે પત્રકારોની મનમાની મુજબ વિડીયો બનાવવા દીધો હતો. મેનેજરના પર્સમાં મૂકેલા 17,000 રોકડા પંબળજરીપૂર્વકથી આંચકી લીધા હતા. 3:30 વાગે આવેલા પત્રકારો સાંજે 7 વાગે પાર્લર ખોલીને નીકળ્યા હતા અને બીજા દિવસે મેનેજર અને સહકર્મીને ફોન ઉપર ધમકી આપી હતી કે દુકાન ખોલો, નહીતર તમારા ઘરે પોલીસ મોકલીશ. સ્પાના માલિક કુંજવંતીબેન રાતોરાત સુરતથી વડોદરા દોડી આવીને મેનેજર સાથે ગેરકાનૂની કૃત્યની જાણી તમામ પુરાવા સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા. સમા પોલીસે 6 પત્રકારો વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધીને 4ની ધરપકડ કરી હતી. 12 તારીખે સમા સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા કોમ્પ્લેક્ષમાં એક ફિલિંગ સ્પા નામનું એક ત્યાં સ્પા છે, જ્યાં ફરિયાદી જે બેન છે રીતુબેન અને એમની સાથે જે મમતાબેન છે એ બંને ત્યાં કામ કરતા હતા, ત્યારે 4 જેટલા ઈસમો ત્યાં આવી અને એની પહેલાં એમણે મોડસ ઓપરેન્ડી એવી ગોઠવેલી કે એક ગ્રાહક જેનું નામ વિજય પણ જે હકીકતમાં દેવાંગ ભાટિયા કરીને નામવાળો જે પત્રકાર સો કોલ્ડ પત્રકાર એ 5 જણાએ ભેગા થઈ અને એક એવી મોડસ ઓપરેન્ડી કરી લે કે વિજય એ ગ્રાહક તરીકે ત્યાં ગયો અને પછી આ ચારેય ત્યાં એન્ટર થાય છે અને એમણે સ્પાના જે આ બંને મહિલાઓ છે એમની સાથે વાત કરતાં કરતાં કીધું કે આ તમે અહીંયા ખોટી રીતના કામ ચલાવી રહ્યા છો અને આ અમે અહીંયા એક સ્ટિંગ ઓપરેશનના ભાગરૂપે આવ્યા છીએ, તો તમારે જો આ તમારે આનાથી બચવું હોય તો તમારે 2 લાખ રૂપિયા આપવા પડશે. એટલે એમણે આ જે સ્પાની જે બંને મહિલાઓ છે એના મોબાઈલ પરથી એના માલિક છે એ માલિક જે સુરતના વતની છે એની સાથે વાત કરીને એમ કીધું કે 2 લાખ રૂપિયા તમારે આપવા પડશે. અને આ 3:30 થી 7:30 સુધી એમણે ત્યાં બંને આ મહિલાઓ પર ટોર્ચરિંગ અને એની સાથે પૈસા લેવાની કામગીરી કરી. 17,000 રૂપિયા જેવું તેમણે ત્યાંથી જ એમના કાઉન્ટર પરથી લઈ લીધા અને બાકીના પૈસા એમણે મોબાઈલથી એમની પાસે જે માલિક છે એની પાસેથી માંગણી કરી. ફરિયાદી અહીંયા પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ આપતા કે 4 માણસો જે છે એ પોતે પોલીસ અને પત્રકાર હોવાની વિગત આપી અને પૈસા પડાવવાની વાત આવતા અહીંયા તપાસ કરતા ટોટલ જે 4 જે પત્રકાર છે એ સની, કેયુર, મોહમ્મદ સિદ્દીક અને દેવાંગ ભાટિયા, આ ટોટલ 4 પોતાને પત્રકાર, એમની પાસેથી આ પત્રકારિતાના આઈકાર્ડ મળેલા છે જે ગુજરાત નેશનલ ન્યૂઝ એજન્સી, વિસ્ફોટ ન્યૂઝ, એડવેન્ટ ઓફ ગુજરાત ન્યૂઝ અને NN ન્યૂઝ સાથે સંકળાયેલા હોવાનું એમના આઈકાર્ડ ઉપરથી જાણવા મળેલ છે. રાકેશ પટેલ કે જેનો કોરોના ટેસ્ટ અત્યારે પોઝિટિવ આવતા એ હોસ્પિટલાઇઝ કરેલો છે, જ્યારે બાકીના 4 એ આ ફરિયાદી દ્વારા ઓળખ પરેડની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ખાલી પત્રકારોના નામે હતું કે પોલીસના નામે પણ ઓળખ આપી હતી? પત્રકારોના નામે જ અને એમણે પોલીસનો ડર બતાવ્યો હતો કે તમે જો આ રીતના પૈસા નહીં આપો તો અમે તમને આ રીતના હેરાન કરીશું ને પોલીસમાં તમારી આ રીતના માહિતી આપી દઈશું. વિસ્ફોટ ન્યૂઝમાંથી કેયુરભાઈ બારોટ અને દેવાંગ ભાટિયા નામના 2 પત્રકારો છે. સની છે એ ગુજરાત નેશનલ ન્યૂઝ અને મોહમ્મદ સિદ્દીક છે એડવેન્ટ ઓફ ગુજરાત ન્યૂઝ એજન્સીમાંથી. હાલ અમે જે અમારા પોલીસના ડેટા વેરીફાઈ કરતા કોઈ એમનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે નહીં, પણ 3 કે 4 વર્ષ થયા છે એ લોકોને પત્રકારિતા
કરતા સર કેટલા રૂપિયા આ લોકોએ લીધા છે અને માંગણી કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું છે 70,000 રૂપિયા એમણે ઓન ધ સ્પોટ લેવામાં આવ્યા છે અને 2,00,000 રૂપિયાની માંગણી એમણે ટેલિફોનિક એમની પાસેથી કરવામાં આવી ગુનો આપણે 384, 352, 542, 504, 507 અને 114 આઈપીસીની કલમો આધારે ગુનો નોંધવામાં આમાં અત્યારે એક આરોપી જે પકડવાનો બાકી છે એ આકાશ કહાર નામનો આરોપી છે જે એનએન ન્યૂઝ એજન્સીમાંથી છે અમે અત્યારે એમના આઈકાર્ડ કબજે કર્યા છે અને એ પ્રેસ બ્યુરોમાંથી અને આપના જે રજિસ્ટ્રેશન પત્રકારોના જ્યાં ત્યાં આવી છે તે વેરિફિકેશનની કામગીરી અમે કરી લઈશું એ તપાસની વાત છે અને એ આગળના દિવસોમાં આપણે ધારો કે જે આરોપીઓની પૂછપરછ છે અને જે વિગત તપાસીએ એમાં તમારી જે વિગત છે કે કોઈ મહિલા સંકળાયેલી છે કે કેમ એ હું તમને તપાસ કર્યા પછી કહી શકું સર આમાં એમો શું હતી આ લોકોની એટલે ટોળકી બનાવીને આ રીતે એ લોકો એક્સટ્રોશન માંગે છે ખંડણી માંગે છે એમની જે મોડસ ઓપરેન્ડી હતી એ એવી રીતના હતી કે અહીંયાથી ગ્રાહક મોકલે ત્યાં જઈ અને એ ઓફર આપે અને પછી અહીંયાથી આ 4 માણસો સાથે જઈ અને ત્યાં જઈને એમની પાસેથી પૈસા પડાવવા એ હું એમની વધુ પૂછપરછ કર્યા પછી આપને કહી શકું અત્યારે હાલ એમની પાસેથી જે 17,000 રૂપિયા છે એ અને બાકી એમના મોબાઈલ્સની ડિટેલ્સ આપણે કબજે લીધી આ જે બી ન્યૂઝ એજન્સી છે કે ન્યૂઝ ચેનલ છે એના વિરુદ્ધ શું કાર્યવાહી આગળ કરવામાં આવશે રજિસ્ટ્રેશન નહીં જે પત્રકારો છે એ સ્વાભાવિક રીતે આવી રીતના જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો પત્રકારિતાના જે આપસરના નિયમો છે બધાના એ પ્રમાણેની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે